નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં વાત કરીશું આજના વિડીયોની અંદર આજે લેવાયેલ સામાજિક વિજ્ઞાનમાં ધોરણ આઠના પેપરનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન વિશે ધોરણ ત્રણથી આઠના દ્વિતીય સત્રંજ કસોટીના તમામ વિષયના પેપરનું સોલ્યુશન મેળવવા માટે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને નીચે પહેલાં કોન ઉપર ઓલ બટન દબાવી સબસ્ક્રાઈબ કરી લો એટલે તમને દરેક વિડીયોની નોટિફિકેશન મળી જાય તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીશું પ્રશ્ન નંબર એક આપેલ છે અ નીચે આપેલ પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો કોઈપણ બે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે ત્રણે ત્રણ પ્રશ્નો છે જોઈએ તો ત્રણે ત્રણ પ્રશ્નોના આન્સર છે અને આપણે મુદ્દાવાર અહીંયા જોઈશું તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન હતો રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો અને કાર્ય જણાવો તો રવિન્દ્રનાથ ટાગોર પ્રકૃતિવાદી વતા તેમના શિક્ષણ અંગેના વિચારવા પ્રમાણે છે તેઓ પ્રકૃતિલક્ષી શિક્ષણના માયા માયાવી તેઓ માનતા હતા કે પ્રકૃતિમાંથી જ્ઞાન મળે છે શિક્ષણ બાળકનો સર્જનાત્મક વિકાસ કરે તેવું હોવું જોઈએ બાળક શિક્ષણની કઠોળ શિસ્તથી મુક્ત હોવું જોઈએ શિક્ષણની વ્યવસ્થા બાળકોમાં કલ્પના શક્તિ અનેક વૃદ્ધિનો વિકાસ કરે છે તેવી હોવી જોઈએ બાળકોમાં સંગીત અભિનય અને ચિત્રકલા જેવી ક્ષમતા વિકસાવવી જોઈએ બાળકોમાં નીતિમત્તા અને આધ્યાત્મિકતા જેવા ગુણોનો વિકાસ કરવો જોઈએ બાળકોને ભારતીય વિચારસરણી અને સાંસ્કૃતિક તત્વોનું જ્ઞાન આપવું જોઈએ શિક્ષણમાં બાળકોનો મનોવૈજ્ઞાનિક વિકાસ કરવાની ક્ષમતા હોવી જોઈએ પોતાના વિચારો પ્રમાણેનું શિક્ષણ આપવા માટે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન ઓગણીસો એકમાં બંગારોમાં શાંતિ નિકેતન નામની સંસ્થા સ્થાપી હતી જે સમય જતાં શાંતિ નિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટીના નામે પ્રસિદ્ધ બની હતી સેકન્ડ નંબરનો ક્વેશ્ચન હતો ઓગણીસમી સદીમાં ભારતમાં સ્ત્રી શિક્ષણના વિકાસના વિશે જણાવો તેના આન્સરની વાત કરીએ તો ઓગણીસમી સદીની શિક્ષણની શરૂઆત શ્રીરામપુરથી થઈ હતી ઈસવીસન અઢારસો તેરથી એકાવન સુધીના સમયમાં બંગાળ મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં ખિસ્તી પાદરીઓએ અને કેટલાક અમીર કુટુંબોએ કન્યા શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના કરી હતી રાજા રામ મોહન રાય અને દયાનંદ સરસ્વતી ઓગણીસમી સદીમાં સ્ત્રી શિક્ષણ માટે ખાસ હિમાયત કરી હતી આ સમયગાળામાં સરકારે સ્ત્રી શિક્ષણ મોટે ભાગે ઉપેક્ષા કરી હતી ઈસવીસન અઢારસો ઓગણપચાસ પચાસના સમયગાળામાં બંગાળમાં અંગ્રેજ શિક્ષણશાસ્ત્રી બેથુન અને પ્રખર બ્રહ્મ સમાજે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ઈસવીસન અઢારસો ને ઓગણપચાસમાં હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કરી તેમણે ભારતમાં સ્ત્રી શિક્ષણનો પાયો મજબૂત બનાવ્યો ઈસવીસન અઢારસો તોતેર સુધીમાં બ્રિટિશ ભારતમાં સોળસો ને ચાલીસ કન્યા શાળાઓ હતી આ સમયે માત્ર ચાર પોઈન્ટ નેવ્યાશી ટકા શાળાઓ કન્યાએ જતી હતી આમ ઓગણીસમી સદીમાં ભારતમાં સ્ત્રી શિક્ષણની વિકાસના ઘણા બધા કાર્યો થયા હતા ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન હતો મિત્રો ઓગણીસમી સદીમાં શિક્ષણ સુધારકોએ કરેલા પ્રયાસો જણાવો તો ઓગણીસમી સદીની અંદર અગ્ર ગણી શકાય તેવા શિક્ષણ સુધારકો રહ્યા હતા રાજા રામ મોહન ઈસવીસન અઢારસો અને અઠાવીસમાં બ્રહ્મ સમાજની સ્થાપના કરી શૈક્ષણિક પ્રવૃત્તિઓની શરૂઆત કરી વિલિયમ બેન્ટિંગે ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ કરવા માટે નૈતિક બરફ પૂરો પાડ્યો હતો તેમના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ બ્રહ્મ સમાજના અગ્રિમ નેતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંગાળમાં અઢારસો ઓગણપચાસમાં શાળાઓ શરૂ કરવા માટે પ્રયત્નો કર્યા તેમના પ્રયત્નોથી તે બંગાળમાં છોકરાઓ અને છોકરીઓ માટે પણ શાળાઓ સ્થાપના કરવામાં આવી મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાન અને તેમના પત્ની રમાબાઈ રાંદરે કન્યા શાળાઓ વિકસાવી અને વિદ્યાર્થીઓ માટે શાળાઓની સ્થાપના કરી મહારાષ્ટ્રમાં જ્યોતિબા ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે પણ કન્યા કેળવણી અને વિધવાઓને કેળવણી માટે અથાગ પ્રયત્નો કરી શાળાઓની સ્થાપના કરી હતી મહારાષ્ટ્રમાં જ મહર્ષિ કવિ ઈસવીસન ઓગણીસો ને સોળમાં કરવે ઈસવીસન સોળમાં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી આજે આ યુનિવર્સિટી એસ એન ડીટી યુનિવર્સિટી તરીકે કાર્યરત છે ઈસવીસન અઢારસો પચાસમાં અમદાવાદમાં હરકુંવર શેઠાણીએ છોડીઓની નિશાના નામે કન્યાશાળા શરૂ કરી સમાજ સુધારક દયાનંદ સરસ્વતીએ પણ લાહોરમાં કોલેજની એગ્રો વૈદિક કોલેજની સ્થાપના કરી શ્રદ્ધાનંદે ઈસવીસન ઓગણીસો બેમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કરી અને સૈયદ અહમદ ખાએ મુસ્લિમોમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે અઢારસો ચોસઠમાં ગાઝીપુરમાં અંગ્રેજી તારા સ્થાપિત કરી તેમાં જીસી શિક્ષણ અઢારસો પંચોતેરમાં અલીગઢ ખાતે મોહ મોહમેડન ઓરિયન્ટલ કોલેજની સ્થાપના કરી આમ ઓગણીસમી સદીમાં શિક્ષણ સુધારકો દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા પ્રશ્ન નંબર બે હતો જોડકા જોડો અવિભાગને બ વિભાગ જોડે જોડો રાજા રામ મોહન રાય તો તેમણે સતી પ્રથાનો વિરોધ કર્યો દુર્ગારામ મહેતા તો તેને ધર્મ સભાની સ્થાપના કરી સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી અને કવિ નર્મદ એક વિધવા સાથે પુનઃ લગ્ન કર્યા ટૂંકમાં પરિચય આપવાનો છે ગાંધીજી સુભાષચંદ્ર બોઝ બાર ગંગાધર તિરક અને જવાહરલાલ નહેરુ તો આમના વિશે આપણે ટૂંકમાં પરિચય કેળવશું એ પહેલાં આપણે અહીંયા ખાલી જગ્યાઓ જોઈ લઈએ ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ચોરનું બિરુદ આપ્યું હતું ભારતમાં પ્રથમ ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કરનાર વસુદેવ બળવંતરાય ફડગી હતા નેતાજીના હુલમના નામથી સુભાષચંદ્ર બોઝ ઓળખાતા હતા અને જે તે જીત અંગ્રેજ સરકારના હાથમાં પકડે છે તેવી પ્રતિજ્ઞા ચંદ્રશેખર આઝાદે કરી હતી આપણે મિત્રો અહીંયા ઉપરના પ્રશ્ન ત્રણના અ છે એ ચારે ચાર આન્સર જોઈ લઈએ સૌ પ્રથમ આપણે ગાંધીજી વિશે વાત કરીએ તો તેમનો જન્મ બીજો ઓક્ટોમ્બરે થયો હતો ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી રંગભેદની નીતિનો સામનો કરી અને સત્યાગ્રહની સફળ લડત લડી અને ઓગણીસોને પંદરમાં ભારત આવ્યા હતા તેમણે ગોપાલકૃષ્ણ ગોખલે પાસેથી પ્રેરણા મેળવી અને ભારતના મોટાભાગના પ્રદેશોનો પ્રવાસ કર્યો હતો ગાંધીજી ઈસવીસન ઓગણીસો પંદરમાં કોચરમ આશ્રમની અને ઓગણીસો સત્તરમાં સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી ગાંધીજીના શરૂઆતના સત્યાગ્રહોમાં ચંપારણ ખેડા સત્યાગ્રહ અમદાવાદના મજૂરોના પ્રશ્નો બાબતે લડતનો સમાવેશ થાય છે ગાંધીજીએ ભારતની આઝાદી મેળવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે ઓળખવામાં આવે છે ગાંધીજીને સત્ય અને અહિંસાના પૂજારી માનવામાં આવે છે ત્યારબાદ બીજો પ્રશ્ન હતો સુભાષચંદ્ર બોઝ તો તેમનો જન્મ નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ ત્રેવીસ જાન્યુઆરી અઢારસો સત્તાણુંના રોજ ઓડિશાના કટક શહેરમાં થયો હતો આઈસીએસ જેવી મુશ્કેલ પરીક્ષા પાસ કરવા છતાં તેઓ અંગ્રેજોની નોકરી સ્વીકારવાને બદલે દેશ સેવામાં જોડાયા હતા અને રાષ્ટ્રીય મહાસભાના સક્રિય એટલે કે રાષ્ટ્રીય કોંગ્રેસ મહાસભાના સક્રિય કાર્યકાર બની ગયા હતા તેઓ હરિપુરા અને ત્રિપુરા એમ બે વખત પ્રમુખ તરીકે ચૂંટાયા હતા સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી હતી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજ સરકારની નીતિઓનો વિરોધનો પ્રચાર કરતી વખતે તેમની ધરપકડ કરવામાં આવી હતી જેલમાં એક દિવસ તેઓ પઠાણનો વેશ ધારણ કરીને જાપાન પહોંચે છે ત્યાં તે રાસ બિહારી બોધની મદદથી આઝાદીન પૌદની સ્થાપના કરે છે અને તેમને ચલો દિલ્હી અને તું મુજબ ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા એવા સૂત્રો આપ્યા હતા તેમનું સ્વપ્ન ભારત અને આઝાદ કરવાનો હતો અઢારો ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસના રોજ સુભાષચંદ્ર બોધ જાપાન પરત ફરી રહ્યા હતા ત્યારે વિમાનમાં આગ લાગતા નેતાજી સખત રીતે દાજા હતા અને અવસાન પામ્યા હોય તેવું માનવામાં આવે છે ત્રીજા નંબરે છે વિદ્યાર્થી મિત્રો બાર ગંગાધર તિરક તો બાર ગંગાધર તિરક કોંગ્રેસ સરકારની નીતિઓની ટીકા કરી હતી તેઓ કહેતા સરકારના નેક ઇરાદાઓ પર વિશ્વાસ કરતાં આપણે આપણી શક્તિ ઉપર જ વિશ્વાસ કરવો જોઈએ તેઓ જહાલવાલી નેતા તરીકે ઓળખાતા હતા સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તેને લઈને જ હું જમ્પીશ આ સૂત્ર તેમણે આપ્યું હતું તેઓ ખૂબ ઉત્સાહી અને આત્મવિશ્વાસ અને આક્રમક હતા ચૌદ નંબરે હતું જવાહરલાલ નહેરુ તો જવાહરલાલ નહેરુ છે ભારત દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા તેમના જન્મદિવસ નિમિત્તે બાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેઓ બાળકોમાં ખૂબ જ લોકપ્રિય હતા તેઓ પૂર્ણ સ્વરાજના આગ્રહી હતા લાહોર ખાતે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં મળેલી કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો તેથી તે દિવસને પૂર્ણ સ્વરાજ દિન તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર ચારનો અ છે એક બે વાક્યમાં ઉત્તર આપો મુઘલ કાલમાં કોણે ચિત્રશાળાની સ્થાપના કરી જહાંગીરે પ્રદર્શિત કલામાં કઈ કલાનો સમાવેશ થાય છે તો સંગીત કલા નૃત્ય કલા વાદ્ય કલા અને નાટ્ય કલા સરસ્વતી દેવીનો વિખ્યાત ચિત્ર કોણે બનાવ્યું રાજા વિમાનમાં જૈન ચિત્રશૈલી બીજા કયા નામે ઓળખા છે તો ગુજરાત શૈલી વિધાનો ખરા છે કે ખોટા જણાવો દ્રશ્ય કલામાં સંગીત નૃત્ય વાદ્ય અને નાટ્ય કલાનો સમાવેશ થાય છે રોંગ છે રાજપૂત ચિત્રશૈલી ગુજરાતની ચિત્રશૈલી તરીકે ઓળખા છે ખોટું ગુજરાત ચિત્રકલાકાર તરીકે પિઠોરી ચિત્રકલા જાણીતી છે રાઈટ અને ગાંધીજી અને શંકરલાલ બેંકરના રાજદ્રોહ મુકદવાનું ચિત્ર શ્રી રવિશંકર રાવેરે કોર્ટમાં હાજર રહી દોડ્યું હતું તો સાચું છે પ્રશ્ન નંબર પાંચ છે ઐતિહાસિક કારણો આપવાના છે કોઈપણ ચાર તો એ આપણે પહેલાં પાંચે પાંચ પ્રશ્નો છે એ જોઈ લઈએ ત્યારબાદ તેના કારણોની ચર્ચા આપણે કરીશું પહેલું છે સ્વતંત્રતા પછી ભારતમાં ચાર પ્રકારના રાજ્યોની વ્યવસ્થા કરવામાં આવી બીજું છે અલગ ગુજરાત રાજ્યની માગણી સાથે મહાગુજરાત આંદોલનની શરૂઆત થઈ તો એ વિદ્યાર્થી મિત્રો આપણે પાંચે પાંચ પ્રશ્નોના વિગતવાર આ જવાબ છે તે જોઈએ પ્રશ્ન નંબર પાંચ છે પહેલો જોઈશું ભારત સ્વતંત્ર થયા બાદ દેશી રાજ્યોના એકીકરણની પ્રક્રિયા કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી તેની સાથે સાથે આપણે સંઘીય રાજ્ય વ્યવસ્થાનો સ્વીકાર કર્યો હતો તો સંઘના ઘટકો જેવા રાજ્યોની રચના કરવાનો પણ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો આથી શરૂઆતમાં અગાઉના બ્રિટિશ પ્રાંત અને દેશી રાજ્યોના એકીકરણ ઊભા થવા એકમોનું શરૂઆતમાં ચાર વર્ગોમાં એમ વિભાજન કરવામાં આવેલું હતું આ ચાર પ્રકારના રાજ્યોના દરજ્જા સમાનના હતા આ એક કામ ચલાવવું વ્યવસ્થા હતી એટલે કે કામ ચલાવવું વ્યવસ્થા હતી કારણ કે ભારત પ્રજાસત્તાક બન્યા બાદ દેશમાં ભાષાના ધોરણે રાજ્યોની રચના માટે માંગ ઊભી થઈ હતી બીજા નંબરનો પ્રશ્ન હતો અલગ ગુજરાત રાજ્યની માંગ માટે મહાગુજરાત આંદોલનની શરૂઆત થઈ તો દેશ આઝાદ થયા બાદ ભારતમાં શરૂઆતમાં ચાર પ્રકારના રાજ્યોની રચના કરી ત્યારબાદ દેશની અંદર ભાષાની દ્રષ્ટિએ અલગ અલગ રાજ્યો રચવાની જરૂરિયાત ઊભી થઈ અને જુદા જુદા રાજ્યો આંદોલન કરવા લાગ્યા મુંબઈ રાજ્ય મરાઠી અને ગુજરાતી એમ દ્વિભાષી વિસ્તારોનો સમાવેશ થતો હતો આની સામે મરાઠી અને ગુજરાતી ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવાની માંગ ઉઠી અને મહાગુજરાત આંદોલનની શરૂઆત થઈ બીજા નંબરનો પ્રશ્ન હતો ફ્રેન્ચ સંસ્થાઓની સ્થાનિક પ્રજાને ફ્રેન્ચ સરકાર સામે ભારત છોડોનું આંદોલન આપ્યું તો એનો જવાબ છે કે ઓગણીસો ને પચાસમાં છવ્વીસમી જાન્યુઆરીના રોજ ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર બને ત્યાં સુધી ભારતના દેશી રાજ્યોનું ભારત સંઘ સાથે જોડાણ થઈ ચૂક્યું હતું એ સમયે ભારતમાં ફ્રેન્ચોની પાંડુચેરી માહે યનામ કરાઈકલ અને ચંદ્રનગર એમ પાંચ વસાહતો હતી એ પ્રદેશના લોકો ભારત સંઘમાં જોડાવા માગતા હતા એ માટે તેમણે સ્વાતંત્ર્ય ચારવરો શરૂ કરી હતી ફ્રેન્ચ સરકારે ચારવારોને દબાવી દેવાના પ્રયત્નો કર્યા હતા ઈસવી ચરણ ઓગણીસો અડતાલીસમાં પંડુચેરીના લોકોએ એક વિરાટ સભા યોજી અને ફ્રેન્ચ સરકારને ભારત છોડોનું આંદોલન આપ્યું ચોથા નંબરનો પ્રશ્ન હતો પોર્ટુગીઝ સરકાર સામે ગોવાની સ્થાનિક પ્રજાએ ગોવા મુક્તિ આંદોલનની શરૂઆત કરી તો જવાબ છે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ભારત પ્રજાસત્તાક બન્યું ત્યાં સુધીમાં ભારતના દેશી રાજ્યોનો ભારત સંઘ સાથે જોડાણ થઈ ચૂક્યું હતું દીવ દમણ ગોવા દાદરા અને નગર હવેલી પ્રદેશો પર પોર્ટુગીઝોનો કબજો હતો ફ્રેન્ચો કરતાં પોર્ટુગીઝો વધુ શક્તિ પુરવાર થયા સમજાવટ અને વાંધોઘાટો કરવા આ પ્રદેશો સોંપી દેવા ભારત સરકારે ઘણા પ્રયત્નો કર્યા પણ સરકાર છે તૈયાર ના થઈ પરિણામે ત્યાંના સ્થાનિક લોકોએ ભારત સંઘ સાથે જોડાણ માટે ગોવા મુક્તિ આંદોલનની શરૂઆત કરી પ્રશ્ન નંબર પાંચ હતો ભારતમાં સ્વતંત્રતા પછી પંચવર્ષીય યોજનાઓ શરૂ કરવામાં આવી તો દેશ જ્યારે આઝાદ થયો ત્યારે દેશના વિકાસ માટે ઘણી બધી યોજનાઓની જરૂરિયાત હતી આઝાદી બાદ ભારત દેશના વિકાસ માટે સરકાર પ્રયત્નશીલ બની ભારત સરકારે બંધારણના ધ્યેયો અને આદર્શોને પૂર્ણ કરી શકે તેવા આયોજન પંચનો પ્રારંભ કર્યો જે આજે નીતિ આયોગ તરીકે ઓળખવામાં આવે છે ભારતના આર્થિક વૃદ્ધિ વિકાસ આર્થિક સમાનતામાં ઘટાડો પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરી સ્વાવલંબન ભાવ સ્થિરતા શૈક્ષણિક વિકાસ વગેરે ઉદ્દેશોને ધ્યાનમાં લઈ ભારતમાં પંચવર્ષીય યોજનાઓ શરૂ કરવામાં આવે પ્રશ્ન નંબર છ છે કાચા માલના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ કરો અહીંયા વિદ્યાર્થી મિત્રો કાચા માર્ગ આપેલા છે કૃષિ આધારિત તો સુતરાવ પશુ આધારિત તો ચર્મ સમુદ્ર આધારિત મત્સ્ય ઉદ્યોગ વન આધારિત ફર્નિચર ઉદ્યોગ ઔષધીય ઉદ્યોગ અને ખનીજ આધારિત ઉદ્યોગ એ સિમેન્ટ ઉદ્યોગ છે ત્યાર નંબર છે પ્રશ્ન નંબર સાતનો માગ્યા મુજબ ઉત્તરો આપો આપત્તિના પ્રકારો જણાવી ટૂંકમાં સમજૂતી આપો બીજા નંબરો છે મહામારી એટલે શું તાજેતરમાં વિશ્વમાં આપેલી કોરોના મહામારી વિશે જણાવો અને ઔદ્યોગિક અકસ્માતના કારણે તેનાથી થતા નુકસાન વિશે જણાવો તો ત્રણે ત્રણ પ્રશ્નોનો આપણે વિગતવાર આન્સર જોઈએ કુદરતી આપત્તિઓ અને માનવ સર્જિત આપત્તિઓ કુદરતી આપત્તિઓની વાત કરીએ તો પૂર વાવાઝોડું સુનામી તીર પ્રકોટ દુષ્કાળ મહામારી ભૂકંપ જાવારમુખી દ્વાર ભૂસ્ખલન વગેરે કુદરતી આપત્તિઓ છે કુદરતી આપત્તિઓના બે પેટા પ્રકાર છે પૂર્વ આગાહી કરી શકાય તેવી આપત્તિઓ જેવી કે પૂર વાવાઝોડું સુનામી તીર પ્રકોટ કુદરત દુષ્કાળ આ બધી મહામારી છે એની પૂર્વ આગાહી કરી શકાય છે જ્યારે પૂર્વ આગાવી ન કરી શકે તેવી આપત્તિઓની વાત કરીએ તો ભૂકંપ આ બોમ્બ ઔદ્યોગિક અકસ્માત વગેરે માનવ સર્જિતો આપત્તિઓ છે છે જે માનવીના ભૂલના કારણે સર્જાય પ્રશ્ન છે મહામારી એટલે શું તાજેતરમાં વિશ્વમાં ફેલાયેલ કોરોના મહામારી વિશે જણાવો તો ખૂબ વ્યાપક વિસ્તારોમાં હજારો લોકો વિષાણુજન્ય રોગોના ભોગ બને ત્યારે તે પરિસ્થિતિને મહામારી તરીકે ઓળખવામાં આવે છે તાજેતરમાં જ આપણે વાત કરીએ તો બે હજાર વીસના વર્ષની અંદર વિશ્વ અને ભારતની અંદર કોરોના મહામારી છે ફેલાઈ હતી આ મહામારી છે બધી ભયંકર હતી કે તેની અંદર કરોડો લોકોના મૃત્યુ થયા હતા કોરોના મહામારી છે વાયરસની બીમારી હતી જે એક બીજાના વ્યક્તિઓમાં શ્વાસ અને સ્પર્શ દ્વારા ફેલાતી હતી અને તેના કારણે અસંખ્ય લોકોના મૃત્યુ થયા હતા તો તેના વિશે વિદ્યાર્થી મિત્રો તમે વધુ સારી રીતે પણ લખી શકો છો પ્રશ્ન નંબર ત્રણ હતો ઔદ્યોગિક અકસ્માતોના કારણો આપી તેનાથી થતા નુકસાનો વિશે જણાવો તો આપણે વિવિધ આર્થિક જરૂરિયાતો ઉત્પાદન માટે ઉદ્યોગો કારખાના મિલો વગેરે સ્થાપે છે તો આ એકમોમાં થતા અકસ્માતો ઔદ્યોગિક અકસ્માતો કહેવાય છે જેના કારણો મુખ્ય આ મુજબ છે પ્રક્રિયામાં વપરાતા નાના મોટા યંત્રોના સંચાલન સમયે અને ઉત્પાદનમાં વપરાતી સામગ્રીની હેરફેર તેમજ તૈયાર થયેલા માલના સંગ્રહ હેરફેર સમયે ઔદ્યોગિક એકમમાં અકસ્માત થવાની સંભાવના રહે છે જંતુનાશકો બનાવતા કારખાનામાંથી જરી વાયુઓનું ઘડતર ફટાકડા કારખાનામાં વિસ્ફોટ પ્લાસ્ટિક જેવી સળગી ઉઠે તેવી સામગ્રી બનાવતા કારખાનામાં ફાટી નીકળતા આગ રિફાઈનર વિસ્ફોટ કે આગ રસાયણો બનાવતા કારખાનામાં પ્રક્રિયા દરમિયાન ફાટી નીકળતી આગ કે વિસ્ફોટ નુકસાનની વાત કરીએ તો આકાશ અહીંયા મિત્રો અકસ્માતમાં થતા કામદારો ઉપરાંત આજુબાજુના રહેતા લોકો પણ પોતાની જાન ગુમાવે છે અને કાયમી વિકલાંગ બને છે જો ઔદ્યોગિક એકમોમાંથી ઝેરી વાયુનું ઘડતર થાય તો ઘણા લોકોના આરોગ્ય ઉપર પણ માઠી અસરો પડે છે તદઉપરાંત વાતાવરણ અને જરાશયો પ્રદૂષિત થતા હોય છે પ્રશ્ન નંબર સાતનો બ છે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો કઈ આપત્તિની પૂર્વ આગ્રાહી શક્ય નથી તો જ્વારા મૂકે નીચેમાંથી કઈ આપત્તિનો સમાવેશ કુદરતી આપત્તિમાં થતો નથી તો હુલ્લટ દાવાદાર માટે નીચેમાંથી કઈ બાબત જવાબદાર નથી તો વાદળ ફાટવા તે જવાબદાર નથી તીટ આક્રમણની ઘટના ગુજરાતના કયા જિલ્લામાં જોવા મળતી નથી તો ડાંગમાં જોવા મળતી નથી લોકડાઉન અને ક્વોરન્ટાઇન જેવા શબ્દો કઈ મહામારી સાથે છે તો કોરોના મહા નેજરનામાંથી કઈ બાબતોનો ઔદ્યોગિક અકસ્માતોમાં સમાવેશ કરી શકાય નહીં તો વિદ્યાર્થી મિત્રો રોડ અકસ્માતને સામેલ કરી શકાય નહીં પ્રશ્ન નંબર આઠનો છે ભાગ્યા મુજબના ઉત્તરો આપો જિલ્લા અદાલતના કાર્યો વિશે જણાવો ત્યારબાદ જોઈશું તમારા મતે ન્યાયમંત્ર શા માટે જરૂરી છે સમજાવો અને એફઆરઆઈ એટલે શું તે શા માટે જરૂરી છે તો આ ત્રણે ત્રણના પ્રશ્નોના આન્સર આપણે જોઈ લઈએ આઠ હશે તેનો વિદ્યાર્થી મિત્રો બીજા પ્રશ્નોનો આપણે જવાબ જોઈએ તમારા મતે ન્યાયતંત્ર શા માટે જરૂરી છે તો આરોપીએ કરેલ ગુનો સાબિત ન થાય ત્યાં સુધી તે ગુનેગાર ગણાતો નથી તે સિદ્ધાંત ભારતીય ન્યાય પ્રણાલીએ સ્વીકારેલો છે કોઈ પણ નિર્દોષ વ્યક્તિને સજા ન થાય તે માટે ન્યાયતંત્રમાં પૂરતી સાવચેતી રાખવામાં આવી છે સાથે સાથે કોઈ દોષિત વ્યક્તિને કાયદાની પકડમાંથી છટકી ના જાય તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે ન્યાયતંત્રના બારણેથી દોષિત ગુનેગારો છટકી જાય તે સમગ્ર સમાજ માટે ખતરારૂપ છે કારણ કે તેનાથી પ્રજાનો ન્યાયની પ્રક્રિયામાંથી વિશ્વાસ ઉઠી જાય છે સમાજમાં અશાંતિ અસલામતી અવ્યવસ્થા સર્જાય છે એટલે કોઈપણ દોષી સજામાંથી છટકી ન જાય તેની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે કારણ કે એમ માનતો થઈ જાય છે કે કાયદો શિક્ષા કરી શકતો નથી તેથી તે કાયદાનો ડર રાખ્યા વિના વધુને વધુ ગુનાઓ કરવા લાગે છે આ ગુનેગારોને ઉચિત શિક્ષા કરી સમાજમાંથી ગુનાખોરી નાબૂદ કરવા માટે ન્યાયતંત્રની જરૂરિયાત છે ત્રીજો પ્રશ્ન હતો વિદ્યાર્થી મિત્રો એફઆરઆઈ એટલે શું તે શા માટે જરૂરી છે તો જ્યારે કોઈપણ ગુનો બને છે ત્યારે ભોગ બનનાર વ્યક્તિ સૌપ્રથમ તેના પોલીસ સ્ટેશનની અંદર જે ફરિયાદ કરે છે કેટલીકવાર પોલીસ સામેથી પણ તેની નોંધ કરે છે આ માહિતી પ્રથમવાર મળતી હોવાથી તેને પ્રથમ દ્રશ્ય અથવા પ્રથમ માહિતીની નોંધ કહેવામાં આવે છે જેને ફર્સ્ટ ઇમ્પોર્ટેન્ટ રિપોર્ટ એટલે કે એફઆરઆઈ તરીકે ઓળખવામાં આવે છે એફઆઈઆર તૈયાર થઈ બાદ તેની આધારે આરોપીઓની શોધ થાય છે અને તેના વિરુદ્ધમાં પુરાવા ભેગા કરી આરોપ નામનું તૈયાર થાય છે આથી આ બધા માટે એફઆરઆઈ ખૂબ જ અગત્યનો પુરાવો બની શકે છે પ્રશ્ન નંબર આઠનો જે હતો જિલ્લા અદાલતને કાર્યો જણાવો તો તાલુકા અદાલતોના ચુકાદાને જિલ્લા અદાલતમાં પડકારી શકાય છે અને જિલ્લા અદાલત તેનો નિકાલ કરી શકે છે જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ દીવાની દ દાવા ચલાવે ત્યારે જિલ્લા ન્યાયાધીશ અને પડતરી મુદ્દતમાં ચલાવે ત્યારે સેશન ન્યાયાધીશ કહેવામાં આવે છે તે પાસે તે પાસેની સજા કે દસ વર્ષની સજા પડકારી શકે છે મેટ્રોમાં સિટી સિવિલ અને સેશન કોર્ટ તેમજ મજૂરોના વિવાદ માટે મજૂર અદાલતો આવેલી હોય છે બ છે નીચેની ખાલી જગ્યા પૂરો દેશની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે તો દિલ્હીની અંદર આવેલી છે ચોરી લોટપાણ ગૂંડ મારવાની જેવા દાવાઓ છે એને ફોજદારી અદાલત તો એટલે કે દાવાઓ કહેવામાં આવે છે રાજ્યના વિસ્તારોની અંદર વડી અદાલત છે વિદ્યાર્થી મિત્રોએ સર્વોદળ પરિચ્છ છે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ છે તે કરતા હોય છે પ્રશ્ન નંબર નવ છે પ્રશ્ન નંબર નવ છે એક બે વાક્યમાં જવાબ આપો સામાજિક અસમાનતા માટે કઈ બાબતો જવાબદાર છે બાળક તરીકે આપણને મળેલ પણ ચાર બાળ અધિકારો જણાવો અને શિક્ષણથી વંચિત રહેનાર વ્યક્તિને કેવી કેવી સમસ્યાઓ નડે છે ત્યારબાદ પ્રશ્ન નંબર દસ છે એના પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો ચાર પ્રશ્નો આપેલા છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ સાથે સાત પ્રશ્ન એટલે કે નવ અને દસમાં પ્રશ્નોના આન્સર વિગતવાર જોઈએ તો સૌથી પહેલો છે પ્રશ્ન નંબર નવનો પહેલો સામાજિક અસમાનતા માટે કઈ બાબતો જવાબદાર છે તો નીચે બાબતોને જવાબદાર આપણે ગણી શકીએ લોકોમાં શિક્ષણના અભાવને લીધે તેઓ સમાજમાં મળતા લાભોથી ઘણીવાર વંચિત રહી જાય છે ઘણીવાર કાયદાની જાણકારીના અભાવે પણ અસામાજિકતા છે એ મિત્રો એની સ્થિતિ ઊભી થાય છે સમાજમાં જોવા મળતા કુરવિવાજોને લીધે અમુક વર્ગ કે જાતિના લોકોનો સામાજિક વિકાસ નીચો રહે છે સમાજમાં રૂઢ થયેલી માન્યતાઓને કારણે વ્યક્તિ નવી બાબતો કે પરિવર્તનોને સ્વીકારવામાં દુર્લક્ષ સીવે છે જેથી સામાજિકતા વિકાસ નોંધાય છે સેકન્ડ નંબરનો પ્રશ્ન હતો બાળક તારીખે આપણે મળેલ કોઈપણ ચાર અધિકારો જણાવો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે બાળકોના અધિકારો જોઈએ તેમાંથી તમારે કોઈ પણ ચાર લખવાના રહે છે જાતે રંગ લિંગ ભાષા ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના જીવન જીવવાનો અધિકાર મળેલ છે માતાપિતા દ્વારા બાળકોને યોગ્ય રીતે પાલન પોષણનો અધિકાર મળેલ છે પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે શિક્ષણ મેળવવાનો અધિકાર તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવવાનો અધિકાર પોતાના ધર્મ સમુદાયમાં રહેવાનો અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર પોતાની અભિવ્યક્તિ કરવાનો અધિકાર શારીરિક કે માનસિક હિંસા શોષણ યાતના સામે રક્ષણ મેળવવાનો અધિકાર અને સામાજિક સુરક્ષાને યોગ્ય જીવન ઉપર સ્તર પ્રમાનો અધિકાર મળેલ છે તો આમાંથી તમે કોઈપણ ચાર જવાબ લખી શકો છો ત્રીજા નંબરનો પ્રશ્ન છે શિક્ષણથી વંચિત રહેનાર વ્યક્તિને કેવી કેવી સમસ્યાઓ નડે છે તો એનાથી ઘણી બધી સમસ્યાઓ નડે છે શિક્ષણથી વંચિત રહેનાર વ્યક્તિ પોતાનો સામાજિક વિકાસ સાધી શકતો નથી સરકારની તમામ યોજનાઓનો લાભ મેળવવામાં નિષ્ફળ નીવડે છે કુરિવાજો અંધશ્રદ્ધાનો ભોગ બને છે ઘણી જ વાર સામાજિક અસમાનતાનો પણ ભોગ બને છે પોતાનો આર્થિક વિકાસ યોગ્ય રીતે કરી શકતો નથી દેશના વિકાસમાં પણ અવરોધરૂપ બને છે પોતાને મળતા હકોનો લાભ લઈ શકતો નથી શિક્ષિતથી વંચિત રહેનાર વ્યક્તિ સમાજ અને દેશ માટે ભારૂપ ગણવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર દસના ચારે ચાર પ્રશ્નોના આન્સર આપણે જોઈએ એમાં પહેલો પ્રશ્ન હતો તમારા મતે તાલુકામાં શિક્ષણ અને આરોગ્ય લીધે કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા તાલુકામાં કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે શિક્ષણ અને આરોગ્ય માટે તે તમારે લખવાનું છે જેમ કે અહીંયા હું મારા તાલુકાની વાત કરું તો મારા તાલુકામાં શિક્ષણ માટે સરકારી શાળાની વ્યવસ્થા છે માધ્યમિક શિક્ષણ મેળવવા માટે મોડલ સ્કૂલની સુવિધાઓ છે હોસ્ટેલમાં રહેવા માટે અને ભણવા માટેની સુવિધાઓ છે ઘરેથી શાળાઓ સુધી પહોંચવા માટે વાહન વ્યવહારની સુવિધાઓ છે શાળાઓની અંદર ભૌતિક સુવિધાઓ પણ આપેલી છે આરોગ્યની વાત કરીએ તો ગામમાં શાળા આરોગ્ય કાર્યકર તેમજ મહિલા હેલ્થ વર્કર અવારનવાર અમારા ઘરે આવે છે તાલુકાની અંદર સરકારી દવાખાનું છે મોબાઈલ વાન દ્વારા પણ ગામમાં અવારનવાર ડૉક્ટર ગામની મુલાકાત લેતા રહે છે ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન હતો દેશમાં કૃષિના ક્ષેત્રમાં કેવા પરિવર્તનો આવ્યા છે તો અનેક પરિવર્તનો આવ્યા છે પરંપરાગત સાધનોનો ઉપયોગ કરવાને બદલે હવે ખેડૂત આધુનિક અને યાંત્રીકરણ તરફ વળ્યો છે પરંપરાગત સાધનોની ખેતી મૂકી તે યાંત્રિકરણ સાધનોનો ઉપયોગ કરતો થયો છે સરકારે ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે ખેડૂતોના ઉત્પાદનોને વિશાળ બજાર મળી રહે તે પણ શા માટે ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે આજે ભારતમાં સ્મિત ક્રાંતિ સર્જાય છે ખેતીના સ્થાને સુધારવા માટે અને ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે વિવિધ સહકારી પ્રવૃત્તિઓ હાલમાં ઉપલબ્ધ છે આ બધા પ્રયત્નોને કારણે ખેડૂતોનો આર્થિક અને સામાજિક સ્તર ઊંચું આવ્યું છે ત્રીજા નંબરનો પ્રશ્ન હતો સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ઉદ્યોગ શરૂ કરવાથી મળતા લાભો તો સરકારી સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન બનાવે છે જ્યાં ઉદ્યોગ શરૂ કરનારને સરકાર દ્વારા ઉદ્યોગ માટેની સુવિધાઓ વ્યાજબી ભાવમાં આપવામાં આવે છે તેમજ કેટલા સમય સુધી જુદા જુદા કરવેરામાંથી મુક્તિ પણ આપવામાં આવે છે આવી વિવિધ યોજનાઓના પરિણામે રાષ્ટ્રીય ઔદ્યોગિક વિકાસ સારો થયો છે અને લોકોનું જીવન ધોરણ પણ ઊંચું આવ્યું છે ત્યારબાદ પ્રશ્ન નંબર દસનો છેલ્લો હતો કેટલી વસ્તુઓ પર વધારાનો ટેક્સ નાખવામાં આવે છે સમજાવો તો દરેક નાગરિકોનું જીવન ધોરણ ઊંચું આવે અને તેને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે સરકારે ઘણા બધા ખર્ચા કરવા પડે છે જેમ કે તમારા ગામમાં ઊંચી આવક ધરાવતા પરિવારોને અનાજ તેલ ખાંડ જેવી સામગ્રી ઉત્પાદન ખર્ચ કરતાં ઓછા ભાવે આપવામાં આવે છે નાગરિકોને પાયાની સુવિધાઓ આપવામાં અને મોજ શોખની જે વસ્તુઓ છે તેના પર ઊંચા કર રાખવામાં આવે છે જેનાથી જે આગળની ખોટ છે તે પૂરાઈ જાય છે અને ગરીબોને સસ્તા ભાવે વસ્તુઓ મળી રહે છે લોકકલ્યાણ માટે આવી સુવિધાઓ આપવા માટે કેટલાક ક્ષેત્રોમાં વધારે ટેક્સ નાખવાની સરકારને ફરજ બને છે જેનાથી સરકાર આ લોકકલ્યાણના કાર્યો પણ કરી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ આઠનું સામાજિક વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મળીએ નવા વિડીયોમાં નવા વિષયના પેપર અને તેના સોલ્યુશન વિશે